मेन गेट में से जाता है, अंदर आ भी है लावे देते हैं सिक्योरिटी साथ बात कर वगैरह जैन व्यक्ति अंदर ना आ सके सेंसर लॉक वाली आ रीत सीस्टम लगेली है। आटली जगह है आजू में आ रीते लिफ्ट है। અહીંયાની આગળ નેમ પ્લેટ લાગેલી છે, કલા નિકેતન એપાર્ટમેન્ટ, સીસીટીવી કેમેરા છે અને આપણે ફર્સ્ટ ફ્લોર ઉપર જઈએ એટલે 101 નંબરનો ફ્લેટ કે જે લિફ્ટની એક્ઝેક્ટ બાજુમાં આવેલો છે। એક ફ્લોર ઉપર ચાર ફ્લેટ છે, બે એ બાજુ બે આ બાજુ। 101 સેફ્ટી ડોર પછી મેઇન ડોર, અંદર જઈએ છીએ એટલે ડાબા ઉપર એક બેડરૂમ આપેલો છે અને એક્ઝેક્ટ એની બાજુમાં ટોયલેટ બાથ છે। આ છે પહેલો રૂમ, આની આ બંને બારીઓ આ અને આ બંને રોડ ઉપર પડે છે, વચ્ચે કબોટ આપેલો છે। અહીંયા એક દરવાજો છે એ રૂમમાંથી, જે આપણે ખોલી અહીંયા વોશિંગ મશીન છે, કપડાં સુકવવા માટેની જગ્યા છે, વોશિંગ એરિયા અલગથી આપેલો છે, આ એક્સ્ટ્રા જગ્યા છે બીજી। આવી રીતનો આપણને પોર્ચ મળે છે અહીંયા। આ બાજુની સાઈડમાં આપણો હોલ આવે એ હું હમણાં અંદરથી તમને બતાવું। આ વોશિંગ એરિયા છે આપણો, પાછા આપણે રૂમમાં આવ્યા। રૂમમાં ત્યાં બહાર નીકળીએ એટલે આ એન્ટ્રી ગેટ આપણે એ છે અને આ સીધો જ આપણો હોલ ચાલુ થઈ ગયો। જો ફૂલ વિન્ડો આપેલી છે, ગેરોડની બાજુ પડે છે એટલે હવા ઉજાસની દ્રષ્ટિએ કશું ઘટે નહીં આપણે। આ ડાઇનિંગ સ્પેસ આપેલી છે, આવી ડાઇનિંગ સ્પેસ છે, એની અંદર પણ એક વિન્ડો આપેલી છે। આપણી એમિનિટીઝ છે ફ્લેટની, આપણું કિચન છે, કિચનમાં નીચે ખાના છે, ચીમની માટેનો હોલ આપેલો છે, ગેસની લાઈન છે, પાણીની સગવડતા છે। આ સાઈડ સર્વિસ પ્લેટફોર્મ આપેલું છે, ઉપર આવી રીતના કબોર્ડ છે, બાજુમાં સ્ટોર રૂમ છે એ પણ અંદર ગ્રેનાઇટના પથ્થર મૂકેલા છે, નીચેની સાઈડ જગ્યા છે, સફિશિયન્ટ છે તમારા ઘઉંના બેરલથી માંડીને રસોડાની કરવખરી મૂકવા માટે। આ વોશિંગ એરિયા આપેલો છે બહારની સાઈડ, જે મેં ઓલી સાઈડથી તમને બતાવ્યું હતું, આ એક પોર્ચ લાગુ પડી જાય બાજુમાં, એના વોશિંગ છે આપણું। આ ડાઇનિંગ સ્પેસ, પછી આવી રીતે અહીંયાની સાઈડ વોશ બેસિન આપેલી છે, વોશ બેસિનની એક્ઝેક્ટ સામે એક રૂમ પડે છે, એક રૂમ બાજુમાં પડે છે અહીંયા, આવી રીતના બે રૂમ છે। આ રૂમ હશે લગભગ 11x12ની સાઇઝ હશે, અંદાજિત એપ્રોક્સિમેટલી કહું છું, મેં મેજર નહીં કહ્યું, પણ ખાસો મોટો છે રૂમ। એટેચ બાથરૂમ આપેલું છે અહીંયા, એટેચ બાથરૂમ છે, વોશ બેસિન, અહીંયા વિન્ડો આપેલી છે જે રોડ સાઈડ ઓપન છે, રોડ સાઈડ જ ખુલે છે, એટલે હવા ઉજાસની દ્રષ્ટિએ આ રૂમમાં પણ કોઈ પણ જાતનું કન્જેસ્ટેડ કે હવા ઉજાસ વગરનો એવું નથી। હવે આપીએ માસ્ટર બેડરૂમ, આની અંદર પણ અહીંયા એક બારી છે જે રોડ ઉપર પડે છે, આ બાજુની સાઈડમાં પણ એક બારી છે એ પણ રોડ ઉપર પડે છે। અહીંયા એક દરવાજો આપેલો છે, યસ, દરવાજો ખોલો એટલે આ બંને બાજુ રોડ છે, કાટખૂણો થાય છે અહીંયા, કાટખૂણા ઉપર જ આપણો ફ્લેટ આવેલો છે એટલે હવા ઉજાસની દ્રષ્ટિએ અહીંયા કંઈ ઘટતું નથી, ગ્રીનરી છે સરસ મજાની।
આ રૂમમાં પણ એટેચ બાથરૂમ આપેલું છે. અહીંયા ત્રણ રૂમ છે, ત્રણેયની અંદર એટેચ બાથરૂમ છે. સરસ મજાનો હોલ છે હવા ઉજાસવાળો. રસોડું છે, વોશ બેસિન છે, ત્યાં બે બેડરૂમ છે. કોઈ પણ જગ્યાએ લીકેજ કે ભેજનો પ્રોબ્લેમ નથી. ફ્લોરિંગ પણ એકદમ સાફ સુથરું છે. દરેક રૂમમાં પંખા લાઇટ્સ લાગેલી છે, તે પણ ચાલુ હાલતમાં. બહારની સાઈડથી જ્યાંથી આપણે એન્ટર થયા ત્યાં અહીંયા એક રેક આપેલું છે, એને તમે શું રેક તરીકે ઉપયોગ કરો અથવા તો ઇન્વર્ટર માટેનો પોઈન્ટ છે, એની અંદર ઇન્વર્ટર પણ રાખી શકો છો. આ છે એ આ બાજુવાળાનું છે, 104 વાળાનું, જ્યારે આપણું છે એ 101 નંબરનો બ્લોક છે. પાર્કિંગ એરિયા પાર્કિંગ